14મી જૂન એટલે વિશ્વ રક્તદાન દિવસ. આજના દિવસે વિસનગર ખાતે વિશ્વ પાટીદાર ચેરિટેબલ ટ્રસ્ટ વિસનગર તથા વોલેન્ટરી બ્લડ બેંકમાં સહયોગથી આજે સાતમો સમાજ કોકિલાબેન ભવન વિસનગર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં પુરુષો અને મહિલાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. ચૌદમી જૂનને સમગ્ર વિશ્વમાં વિશ્વ રક્તદાન તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે કાચની રક્તદાન કરનારાઓ માટે આજનો દિવસ સાનંદનો દિવસ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે વિસનગર ખાતે 7700 સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સવારથી લઈને 11 વાગ્યા સુધી 87 જેટલી બોટલો એકઠી થઈ હતી અને 1 વાગ્યા સુધી અંદાજે 170 જેટલી રક્તની બોટલો એકત્ર થશે તેવી સંભાવના રહેલી છે. ટ્રસ્ટ દ્વારા રક્ત આપનાર દાતાઓને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વિસનગર બ્લડ બેંકના ટ્રસ્ટીશ્રીએ જણાવ્યું હતું કે કોઈપણ તંદુરસ્ત માણસ જેની ઉંમર 18 વર્ષથી ઉપર હોય અને જેનું વજન 50 થી 60 કગલો હોય તે વ્યક્તિ એક વખત રક્તદાન કર્યા બાદ ફરીથી 3 મહિની રક્તદાન કરી શકે છે, જ્યારે મહિલાઓ 4 મહિના બાદ બ્લડ ડોનેટ કરી શકે છે. અતુલ પટેલ, ZSTV, મહેસાણા. જી હા, તમે કેટલા સમયથી કરો છો આજે અત્યાર સુધી કેટલી બ્લડ બોટલ એકઠી થઈ અને સાંજ સુધી કેટલી થશે? આ વિશ્વ રક્તદાન દિવસે દર વર્ષે અમે કેમ્પ કરીએ છીએ. છેલ્લા 8 વર્ષથી વિશ્વ રક્તદાન દિવસના રોજ કેમ્પ હોય છે. આ 8મો છે અને ટોટલ અમારા રક્તદાન જે કેમ્પ થયા ટોટલ 31 જેટલા અમારા કુલ રક્તદાન કેમ્પ થયા છે અને આજે 87 જેટલી બોટલ રક્તદાન એકત્ર થઈ ચૂકી છે. સાંજ સુધીમાં બપોરે 1 વાગ્યા સુધીમાં લગભગ 170 જેટલી બોટલ એકત્ર થશે એવી સંભાવના છે અમારે. હા, હું અહીંયા બ્લડ બેંકમાં ટ્રસ્ટી તરીકે છું અને અહીંયા અત્યારે કાઉન્સેલિંગ કરી રહ્યો છું. કેવા માણસો રક્તદાન કરી શકે? 18 વર્ષથી ઉપરની ઉંમર હોય અને જેનું HB 12.5 ગ્રામ કરતાં વધારે હોય એ વ્યક્તિ બ્લડ ડોનેશન કરી શકે છે. એનું વજન 50 કરતાં વધારે હોવું જોઈએ અને એને બ્લડ આપ્યા 3 મહિના પછી બ્લડ આપી શકે. એક વખત બ્લડ ડોનેટ કર્યા પછી ફરી બ્લડ આપવા માટે 3 મહિનાનો સમય જોઈએ. બહેનો માટે લગભગ 4 મહિનાનો સમય જોઈએ અને એમને માસિકના પિરિયડ વખતે બ્લડ આપી શકે નહીં, અથવા નાનું બાળક કોઈ ફીડિંગ કરતું હોય કે કોઈ ઓપરેશન હોય નજીકનું એ વ્યક્તિ બ્લડ આપી શકે નહીં. બીજું, કોઈપણ વ્યક્તિને ટાઇફોઇડ કે ઝેરી મેલેરિયા ડેન્ગ્યુ એવું થયેલું હોય ટૂંક સમયમાં તો એ વ્યક્તિ લગભગ 1-1.5 વર્ષ સુધી બ્લડ આપી શકે નહીં. હું 3જી વખત બ્લડ ડોનેશન કરું છું. મને કે આ સારું આયોજન લાગે છે બ્લડ ડોનેશનનું અને બધાને હું જાગૃત કરું છું કે બ્લડ ડોનેશન કરવું જરૂરી છે. બ્લડ ડોનેશનથી કોઈની જિંદગી બચી શકે છે એટલે બધા નાગરિકોએ બ્લડ ડોનેશન કરવું જરૂરી છે. આ એક સારી પ્રવૃત્તિ છે. રક્તદાનના દિવસે મેં બ્લડ ડોનેશન કર્યું, મને બહુ આનંદની લાગણી થાય છે. ના, એક મને એકદમ સારું લાગે છે બ્લડ ડોનેશન કરવું. એ હું તો ઈચ્છું છું કે વર્ષે 4-5 વખત બ્લડ ડોનેશન.